विद्यार्थी मित्रों હવે આપણે ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર 9 ની અને પ્રશ્ન છે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક છે તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો પેદા નિર્દેશક શા માટે છે તો મિત્રો આ કારણ અહીંયા લખ્યું છે ઉદાહરણ 9 ની અંદર પણ કારણ સમજાવ્યું છે ક્લોરીન પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને સસ્પેન્શનને કારણે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે પ્રેરક અસરને કારણે ક્લોરીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બો કેટાયનને અસ્થાયી બનાવે છે આ તમે જોઈ શકો છો પ્રેરક અસરને કારણે આ પાઈ બોન્ડ ઇલેક્ટ્રોફાઇલ પર જતો રહે ઇલેક્ટ્રોફાઇલ નિયમિત ગેલા અને કાર્બો કેટાયન જેને કારણે આ અસ્થાયી કાર્બો કેટાયન બને સસ્પેન્શનને કારણે હાઇડ્રોજન કાર્બો કેટાયન અસ્થાયી બનાવે છે આ અસર ઓર્થો અને પેરા સ્થાનમાં વધુ પ્રબળ છે આ અસર કેવી છે ઓર્થો અને પેરા સ્થાનમાં વધુ પ્રબળ છે તો તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોફાઇલ એક વખત ઓર્થો સ્થાન પર આવ્યો બીજી વખત આ ઇલેક્ટ્રોફાઇલ કયા સ્થાન પર આવ્યો મિત્રો પેરા સ્થાન પર આવ્યો તો આપણે કહી શકીએ છીએ કે આ કારણસર ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેમ છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો અને પેરા નિપજ આપે છે ફરી એક વખત ક્લોરીન પ્રેરક અસરના કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને સસ્પેન્શનના કારણે ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે પ્રેરક અસરના કારણે ક્લોરીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બો કેટાયનને અસ્થાયી બનાવે છે જ્યારે સસ્પેન્શનને કારણે હેલોજન કાર્બો કેટાયનને સ્થાયી બનાવે છે પ્રેરક અસરને કારણે મધ્યવર્તી કાર્બો કેટાયન કેવો બને છે અસ્થાયી જ્યારે સસ્પેન્શનને કારણે હાઇડ્રોજન શું કરે છે તો કે કાર્બો કેટાયનને સ્થાયી બનાવે છે આ અસર ઓર્થો અને પેરા સ્થાનમાં વધુ પ્રબળ છે માટે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન ઓર્થો અને પેરા ની